જર્જરિત પુલ, લોકોના સૂત્રોચ્ચાર હવામાન ફેલાઈને વિખેરાયો. ઉપલેટાના એક જર્જરિત પુલને લઈને આજે લોકોએ સૂત્રોચ્ચાર સાથે દેખાવ કર્યા હતા. ઉપલેટાના ખાખીજાળિયા અને કોલકી ગામને જોડતા અને દસમી વધુ ગામોને અસર કરતા પુલને નવો બનવવાની માંગ કરી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા ગામમાં આવેલ અને ખાખીજાળિયા અને કોલકી ગામને જોડતો પુલ ઘણા લાંબા સમયથી જર્જરિત થઈ ગયો છે. પુલની બંને બાજુની સાઇડ તૂટીને પથ્થર અને માટી ધોવાઈ અને નીકળી ગઈ છે, જ્યારે આરસીસી કામમાંથી સિમેન્ટ અને કોન્ક્રીટ નીકળતા પુલ ગમે ત્યારે તૂટી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત વર્ષે ભાયવદરની રૂપાવટી નદીમાં પુર આવતા પુલ જર્જરિત થયો હતો. કોલકી અને ખાખીજાળિયા ગામના લોકો દ્વારા આ પુલને રિપેર કરવા અને નવો બનવવા માટે અવારનવાર રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરેલ નથી, જેને લઈને આજે ખાખીજાળિયા ગામના ખેડૂતો અને સ્થાનિક લોકો દ્વારા અહીન દેખાવ કરીને સૂત્રોચ્ચાર કરેલ હતા. સૂત્રોચ્ચાર સાથે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરેલ હતો અને જો પુલ નવો બનવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ આપેલ હતી. સ્થાનિક તંત્ર દ્વારા આ પુલ નવો બનવવા માટે કામગીરી થયાનું જાહેર કરેલ છે ત્યારે ખાખીજાળિયાના સરપંચ દ્વારા કામમાં ઢીલી નીતિનો આક્ષેપ કરેલ હતો અને જો કામગીરી માટે સરકારે ટેન્ડર અને અન્ય કામગીરી કરેલ છે તો શા માટે કામગીરી નથી કરવામાં આવતી એવા પ્રશ્નો કર્યા હતા. રોડ રસ્તા એ લોકોની પ્રાથમિક સુવિધા છે, ત્યારે સરકારે લોકોની પ્રાથમિક સુવિધા આપવી એ ફરજ છે અને સાચો વિકાસ ત્યારે જ કહેવાશે. અશોકભાઈ નાથાભાઈ બારીયા, ગામ ખાખીજાળિયા. આ અમારું ખેતર છે અને આ રસ્તો જાય છે ખાખીજાળિયાથી કોઈકથી જામનગર સુધીના બધા ગામમાં લાગે છે. ગઈસાલ ઉપર ભાયાદર રૂપાવટી નદીનું પાણી આવવાથી આ પુલ જર્જરિત થઈ ગયો છે. ગઈસાલની અમે રજૂઆત કરી છે તો હજી સુધી આનું કંઈ કામ થયું નથી અને જો આ પુલ તૂટે તો આગળના ખેડૂતોને બીજા બધા તો આડાવડેથી વયા છે, પણ ખેડૂતોને ક્યાંય જવાનો ઓપ્શન જ નથી. એટલે બને એટલું વહેલી તકે આ પુલ નવો બનાવી આપે એ સરકારને વિનંતી. મારું નામ ભરતભાઈ બચુભાઈ સુવા, ગામ ખાખીજાળિયા, તાલુકા પંચાયત સદસ્ય હાલ છો. જે આ પુલ છે, આ પુલ અમે એક વર્ષ ત્યાં વારંવાર રજૂઆત કરીએ છીએ. રજૂઆત કરવા છતાં અમને હજી કોઈ જવાબ નથી આવ્યો. તો ઉપર જ્યાં અમે પૂછપરછ કરીએ તો એ લોકો એમ કે આનું કોન્ટ્રાક્ટર દેવાઈ ગયું. જો કોન્ટ્રાક્ટર દેવાઈ ગયો હોય તો આ પુલ કેમ નવું બનાવવામાં નથી આવતું? તાત્કાલ આ પુલ અમને બનાવી આપો. જો કદાચને ઉપરવાસમાં 2-3 ઇંચ વરસાદ થાય તો અમારે અહીંયા સરોવર જેવું થઈ જાય કે નદીઓ થઈ જાય છે કે દરિયો થઈ ગયો હોય. સમથળ પાણી સિવાય કોઈ વસ્તુ દેખાતું નથી. જે અત્યારે હાલ જમીન દેખાય છે, જમીનમાં ક્યાંય પાણી સિવાય કોઈ વસ્તુ દેખાય નહીં એવી હાલત હોય. અને ઓવરલોડ પાણી આવે છે, જે પડોલા, ભાયાવદર ત્યાં બધાનું પાણી છે, અહીંથી પસાર થાય છે. તો આ પુલ જો ગયા વર્ષે હાવ જર્જરિત થઈ ગયો તો અત્યારેથી હાવ તૂટવાની હાલતમાં છે કે ક્યારે પડે એનું કાંઈ નક્કી નહીં. તો તાત્કાલ આ પુલ થાય એટલે એ જ મોટી માંગ છે સરકાર પાસે કે અમારી વિનંતી સાંભળે. વારંવાર રજૂઆત ન કરવી પડે એવી વિનંતી, અને આ પુલ અમને તાત્કાલ બનાવી દે. અને કેટલા લોકો માટેનો આ ઉપયોગી પુલ છે અને ક્યાં ક્યાં ગામોને જોડતો આ પુલ છે? ઉપયોગીમાં તો 10-12 થી 15 ગામ ઉપર આવે છે.
જે મોટા સેન્ટ્રલો એમાં હોત આવી જાય છે, નાના ગામડા આવી જાય છે, બધું થઈને 15-20 ગામડા આવે છે, એ બધાને જવા માટે આ એક રસ્તો છે. પછી અમારા ગામની જે સીમ છે એ સીમની અંદાજિત જમીન હશે 10,000-1,200 એકર જમીન આવે છે. જો એના માટે આ રસ્તો ફેલ થાય કે બંધ થાય તો બીજો કોઈ ઉપાય નથી. બીજે કોઈ જગ્યાએથી અમારો ખેડૂત કોઈ ઓજાર લઈને ન જાય કે ન ચાલીને જઈ શકે, કારણ કે અહીંયા એક દરિયા જેવી હાલત સર્જાઈ જાય છે. પાણી ઉપરવાસથી આવે, વરસાદ 2-3 ઇંચ વરસાદ ખાલી થાય તો અહીંયા દરિયા જેવી હાલત સર્જાય છે. એટલે તાત્કાલ અમને આ પુલ બનાવી આપે, આ ખેડૂતો પણ હેરાન ના થાય, ઉપર જવા માટે જે વાહન અહીંથી હાલે છે આગળના ગામડાઓને એ પણ હેરાન ન થાય, એવી જ સરકારને વિનંતી. કાનાભાઈ રામભાઈ સુવા મારું નામ છે. હાલ હું ખાખીજડીયા સરપંચ તરીકે છું. અને જે અમારે ખાખીજડીયાથી કોલકી જતો રોડ, જે ગયા વખતે બહુ પાણી આવવાથી જે પુલ ડેમેજ થઈ ગયો છે, જે વહેલામ વહેલી તકે રિપેર થાય. હાલ ચોમાસું આવી ગયું છે અને ચોમાસું આવ્યા પછી આ રેસ્ટના પાણી પણ આમાં કાયમી ચાલુ રહે છે. તો આ રસ્તો બંધ થાય તો અમારી સીમમાં જવા માટે અમારી પાસે કોઈ જાતનું ઓપ્શન નથી. વહેલામ વહેલી તકે આ રસ્તો રિપેરિંગ થાય, ટેન્ડર અપાઈ ગયા છે, પણ કોન્ટ્રાક્ટર શું કારણે નથી આવ્યા તેની સરકાર તપાસ કરે અને વહેલામ વહેલી તકે અમારો પુલ રિપેર કરાવે. કારણ કે અમારા જે રસ્તા છે આમ તો ભાયાદરથી રૂપાવટી નામ કહેવાય છે, રૂપાવટી નદી, જેનું રેસ ખૂટી જાય એટલે કાયમી પાણી ચાલુ રહે છે. એટલે અમારી પાસે કોઈ જાતનું ઓપ્શન નથી કે અમે ખેતરે જઈ શકીએ. મોટરસાઈકલ લઈને જવું હોય તો પણ ન નીકળી શકીએ. પછી વાત તો જુદી રહી, બીજી તો હા વાહનોની વાત. તો તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આ રસ્તો છે વહેલામ વહેલી તકે રિપેર થાય. કારણ કે ચોમાસું તો આવી ગયું છે, આમ તો વરસાદ થાય એટલે અમારે માલી એક તો અહીંથી લોડવાળા વાહન ખૂબ નીકળે છે શોર્ટકટ રસ્તાના હિસાબે, એટલે એને વહેલામ વહેલી તકે રિપેર કરે છે. આ રસ્તો બેસી જાય, ડ્રાઈવર જે નામ તો બંને સાઈડે આપણે પેક કર્યા હતા, પણ વાહનવાળા શોર્ટકટના હિસાબે કાઢી અને તોડીને નીકળી જાય છે, જેથી અમારે બહુ તકલીફ પડે છે. કે ઉપલેટા પાસે ગમખવાર અકસ્માત સર્જાયો. ઉપલેટાના ખાખી જાળિયા બાયપાસ પાસે આવેલ રઘુવંશી સોસાયટી પાસેનો બનાવ. માટેલા સાંઢની જેમ પૂરપાટ આવતી એસટી બસ ચાલકે મોટરસાયકલ ચાલક સહિત પરિવારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો. GJ18/1548 નંબરની એસટી બસ ચાલકે GJ3/9616 નંબરના મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી. આ કોળી પરિવાર સાથે ઉપલેટા હટાણું કરવા જઈ રહ્યા હોય એ દરમિયાન ઘટના બની, જેમાં ખાખી જાળિયા ગામના જીતેશભાઈ બટુકભાઈ ચાવડા જાતે કોળી 30 વર્ષને ઉપલેટા ખાનગી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો છે, જ્યારે તેની સાથે રહેલ એના પત્ની વર્ષાબેન જીતેશભાઈ ચાવડા અને તેનો પુત્ર જય જીતેશભાઈ ચાવડા બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ રીફર કરાયા. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળ તપાસ હાથ ધરી.
પિયુષ વણસેકરા કૃષ્ણ હોસ્પિટલમાં પ્રાઇવેટ ડોક્ટર તરીકે સર્જન તરીકે સેવા આપું છું. આજે મારી હોસ્પિટલમાં અકસ્માતના 3 દર્દીઓ સારવાર માટે આવેલા હતા. મોટરસાઇકલ અને એસટી બસ વખતે અકસ્માત થતા રઘુવંશી સોસાયટી ઉપલેડા ખાતે અકસ્માત થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા હતા. તેમના નામ જીતેશભાઈ બડુતભાઈ ચાવડા, વર્ષાબેન જીતેશભાઈ ચાવડા, જય જીતેશભાઈ ચાવડા હતા અને તેમને વધુ સારવાર માટે વર્ષાબેનને અને જયને રાજકોટ રેફર કરેલા હતા.